कोरोना काल में सामान्य माणसना जनजीवन में घणी मुश्किलों वधारो थयो छे, पण हाल तमारा ज घर में तमारी साथे तमारी जाण बहार एक एवो दुश्मन निवास करी रह्यो छे जेनी तमने जाण ज नथी, अने जो तेने वहेलासर ओळखीने चेतसो नहीं तो खूब मोटू नुकसान भोगवू पड़ी शके छे। मासूम फूल जेवी आ बाळकी ने जुओ, हजू तो तेनी उम्र ज शुं छे, परंतु तेनी नानी एवी आँखों ने चश्मानो भार वेंढारवो पड़ी रह्यो छे। हवे तो आ घर घर की कहानी जेवू थई गयुं छे। नाना मोटा कोई पण उम्रना लोकोने आँखोनी तकलीफ थवा लागे छे। कोरोना काळमां कदाच संक्रमणथी तो बची जवाय, परंतु आपणा घरोमां रहेता आ दुश्मनने जो जल्दीथी ज नहीं ओळखीए तो वहेला मोड़ा जीव तो नहीं परंतु आँखो खोवानो वारो जरूरथी आवी शके छे। ડોક્ટરે મને સલાહ આપી કે વધારે પડતા ફોનમાં નહીં, વેબ સિરીઝ હું વધારે જોઉં છું, તો વધારે પડતા વેબ સિરીઝ જોવાના એવું કહ્યું છે, એન્ડ આંખો વારંવાર ધોવાની અને આંખો ઉપર ઠંડા પોતા રાખવાના કહે છે। લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમના ચલણને કારણે ઓનસ્ક્રીન ટાઈમ વધી ગયો। ફુરસદના સમયમાં લોકો ઓનલાઈન રીડિંગ, ઓટીટી, ટીવી અને સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરે છે। આંખના નિષ્ણાતોનું માનવું છે કે નાની ઉંમરમાં જ આંખોનું રેટિના ખરાબ થઈ જતા મોતિયાનું ઓપરેશન કરાવવું પડે છે। કમ્પ્યુટર, ટેબ્લેટ અને મોબાઈલના સ્ક્રીનની લાઇટ આંખના નાજુક ભાગોને સીધી અસર કરતા મુશ્કેલી વધે છે। લોકો માટે વધારે બ્રાઇટનેસ પણ આંખના વિઝનને ઓછું કરવા માટેનું પરિબળ બની રહ્યું છે। અત્યારે કોરોના પછી બે ટાઈપના દર્દીઓ જોવા મળે છે, એક તો યંગર જનરેશન્સ પ્લસ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, અને બીજા નોર્મલ કોરોના જેને થઈ ગયું છે એના લીધે। જે નોર્મલ લોકો જે વર્ક ફ્રોમ હોમ છે, છોકરાઓ છે જે ઘરે બેસીને ઓનલાઈન ક્લાસીસ, એ લોકો બધાને બીકોઝ ઓફ એક્સેસિવ સ્ક્રીન આંખના પ્રોબ્લેમ્સ વધી ગયા છે, જેથી કરીને આંખ લાલ રહે, આંખમાં દુખાવો થાય, નંબરો વધે છે, આંખમાંથી પાણી વધારે પડે છે। ઇટ ઇઝ નોન એઝ કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ। અને બીજા પ્રકારના જે લોકો છે જેને કોરોના થઈ ચૂક્યું છે, કોરોના વચ્ચે જીવતા શીખી ગયેલા લોકોની જીવન જીવવાની સ્ટાઇલ અને આદતો બદલાઈ રહી છે। એક બાજુ ઇમ્યુનિટી વધારવા અને ફિટ રહેવા માંગતા લોકો પોતાની જીવનસરણી બદલી રહ્યા છે, પરંતુ જો ઓનસ્ક્રીન ટાઈમને મોનિટર નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવાનો વારો પણ આવી શકે છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। 80% અમદાવાદીઓમાં ડેવલપ થઈ ગઈ છે એન્ટીબોડી। જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે 5મો સિરો સર્વે કર્યો, જેમાં આ વિગતો બહાર આવી છે। કોરોનાના તબક્કાવાર આવેલ વેવ બાદ આરોગ્ય વિભાગે સીરો સર્વે એટલે કે કેટલા શહેરીજનોમાં એન્ટીબોડી બની છે તે જાણવાનો પ્રયાસ કર્યો। પાંચમા સર્વેમાં મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે। રાહતની વાત એ છે કે અમદાવાદના 80% લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ છે, ખાસ કરીને વેક્સિનના ડબલ ડોઝ લેનાર વ્યક્તિઓમાં એન્ટીબોડી વધુ બની છે। અમદાવાદ શહેરમાં માર્ચ 2020થી કોરોના મહામારી શરૂ થયા બાદ એમસીએ સ્પેસિફિક રેન્ડમ સેમ્પલ સર્વે શરૂ કર્યો, જેને સીરો સર્વે કહેવામાં આવે છે, જેમાં જાણી શકાય છે કે કેટલા ટકા લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ છે। ઓવરઓલ શહેરમાં 80% જેટલું સીરો પોઝિટિવિટી કોવિડની દેખવામાં આવેલી છે, એટલે કે 80% લોકોમાં પ્રોપર એન્ટીબોડી, સફિશિયન્ટ નંબર ઓફ એન્ટીબોડી જોવા મળેલ છે। જે નાગરિકોના સેમ્પલ લેવામાં આવેલા છે તેઓ લોકોનું પણ આઈધર એ લોકોએ એક વેક્સિન લીધેલી હોય, એક ડોઝ લીધેલો હોય, બે ડોઝ લીધેલો હોય, કોઈ વ્યક્તિએ ડોઝ ન લીધેલો હોય। હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થઈ છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સોમવારે રાત્રે તેની ધરપકડ કરી છે। રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેના એપ પર પ્રકાશિત કરવાના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો। મુંબઈ પોલીસે કહ્યું છે કે તેની પાસે રાજ કુંદ્રા સામે પૂરતા પુરાવા છે, તો અગાઉ રાજ કુંદ્રાને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યો પણ હતો। ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલ તેની પૂછપરછ કરી રહી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવાઈ છે। રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે। શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થઈ છે, અશ્લીલ ફિલ્મ બનાવવાનો તેના પર આરોપ છે। મુંબઈ પોલીસ તરફથી છેલ્લા ઘણા ટાઈમથી આ અંગે તપાસ થઈ રહી હતી। મુંબઈ પોલીસે એ બાબત પણ સ્પષ્ટ કરી છે કે તેમની પાસે પૂરતા પુરાવા છે।